જમશેદ સ્ટેટ માઇલેજ રોડ પર બંગલા નંબર 48 ના આઉટહાઉસમાં રહેનારી અગિયાર વર્ષીય તુલસી પાંચમા ધોરણમાં અભ્યાસ કરતી હતી જો કે કોરોના અને લોકડાઉનના કારણે સ્કૂલો બંધ થઈ હતી અને ઓનલાઈન ક્લાસ શરૂ થયા હતા તુલસી પાસે ઓનલાઈન અભ્યાસ માટે સ્માર્ટફોન ન હોતો જેને પગલે તેણે મોબાઈલ ખરીદવા કેર્યો વેચી પૈસા કમાવાનું નક્કી કર્યું હતું તુલસી નજીકના વિસ્તારોમાં આવેલા આંબામાંથી કેરીઓ તોડી લાવતી હતી અને બાદ પર બેસીને વેચતી હતી આ ઘટનાની સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચા થઈ રહી છે જેની જાણકારી બાદ મુંબઈમાં રહેતા વેલ્યુએબલ એજ્યુકેશન કંપનીના વાઇસ ચેરમેન અમૈયા હેતે તુલસી સુધી પહોંચી ગયા હતા તેમણે તુલસીનો સંપર્ક કર્યો હતો અને તેને સેવા રૂપે સવા લાખ રૂપિયા આપ્યા હતા બદલામાં માત્ર બાર કેરીઓની ખરીદી કરી હતી તુલસીએ સવા લાખ રૂપિયામાંથી તેર હજાર રૂપિયાનું મોબાઈલ લીધો હતો અને બાકીના પૈસા શિક્ષણ માટે રાખી લીધા હતા હવે તુલસી ઓનલાઈન અભ્યાસ કરી રહી છે અને કેરી વેચવાનું બંધ કરી દીધું છે તુલસી પણ વાત કરી હતી કે હવે તે જાતે જ ભણશે અને સાથે બે બહેન રોશની તથા દીપિકાને પણ ભણાવશે તેનું સપનું છે કે ત્રણેય બહેન ટીચર બનીને ગરીબ બાળકોને શિક્ષણ આપે જેનાથી કોઈ પણ ગરીબ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને આ સેવા કરનાર બિઝનેસમેન અમયા હેતે જણાવ્યું હતું કે તુલસીના પિતા શ્રીમન કુમારની કોરોનામાં નોકરી છૂટી ગઈ છે એમાં બાળકીના ભવિષ્યને લઈને તેઓ ઘણા ચિંતિત હતા ત્યારે લોકો તુલસીના સારા ભવિષ્યની કામના કરી રહ્યા છે તો આ તો અમને ફરી મળીશું નવા વિડીયો સાથે